तो कोरोना नामनो शब्द समग्र दुनिया में सौथी वधु खौफ धरावतो शब्द बनी गयो छे। कोरोनाथी विश्व में हजारों लोको मौतने पेट्या छे अने लाखों लोको जीवन मरण वच्चे झोला पण खाई रह्या छे। तो तमे घर में लॉकडाउन रहीने कोरोनाथी सुरक्षित छो, परंतु बनासकांठा जिल्लाना कोरोना योद्धाओ पोतना जीवना जोखम लईने तमारा माटे खड़े पगे कोरोना सामे जंग लड़ी रह्या छे। तो जोईए न्यूज पॉइंट चेनलनो विशेष अहेवाल कोरोनाना योद्धाओ। बाळक मारी जोड़े हाल 5 महीना नु मारू बाळक छे, एने सवारे वेला उठीने एने लईने आवू अने कई रीते एने राखू, छतां पण हुं एने जोड़े लईने आवी अने हुं नोकरी बजावुं छुं। बनासकांठा जिल्लावासीओनी सुरक्षा माटे पोताना अने तेमना परिवारना जीव जोखममां मूकीने कोरोना योद्धाओ खड़े पगे सेवा आपी रह्या छे अने मांबोमनी सोगंद खाईने कही रह्या छे जिल्लावासीओने कशुं ज नहीं थवा दईए, जिल्लाने झूकवा पण नहीं दईए। आ कोरोना सामे जंग लड़ता कोरोना वरियारना दिलमां एक ज अवाज उठी रह्यो छे, हे मारी मातृभूमिनू, तू ज अमारी ओळख छे, तू ज अमारी जननी छे, अमे देशमां होईए कि विदेशमां, हे मारा बनासकांठानी माटी, तू ज अमारी ओळख छे, अमारी जिंदगी आ मातृभूमिनी रक्षा माटे छे, अमे बनासकांठानी माटीमां जन्म्या छीए, अमे बनासकांठानी माटीमां मोटा थया छीए, हे मारी मातृभूमि, देश मने कोरोना सामे जंग लड़वा हिम्मत आपी छे, अमे अमारी बनासकांठानी धरती पर वसता लोकोने कोरोनाथी कंई ज नहीं थवा दईए। कोरोना नामनो वायरस जेटलो अंधकार फैलावशे एटलो ज अमे प्रकाश फैलावीशुं। सौगंध छे अमने अमारा बनासकांठानी माटीनी, क्यारे अमे अमारा जिल्लाने नहीं झूकवा दईए। कोरोना सामेनी जंगमां बनासकांठाने क्यारे पण नहीं मिटवा दईए। तो कोरोना नामना आ राक्षस सामे समग्र विश्वनी महाशक्तिओ नस्त मस्तक छे, त्यारे आपणो देश अने आपणो बनासकांठा जिल्लो आ कोरोना नामना राक्षस सामे मस्तक ऊंचू करीने ऊभो छे। આજે આપણે આભારી છીએ આપના જિલ્લાના કોરોના યોદ્ધાઓના, જે પોતાનો જીવ જોખમમાં મૂકી રાત દિવસ ખડે પગે રહી જિલ્લામાં સેવા આપી રહ્યા છે। ત્યારે સમગ્ર જિલ્લાના લોકો કોરોના નામના રાક્ષસથી ડરીને ઘરમાં લોકડાઉન થઈ ગયા છે, ત્યારે પોલીસ, ડૉક્ટર, વહીવટીતંત્રના અધિકારી, સફાઈ કામદારો અને પત્રકારો નામના આ કોરોના યોદ્ધાઓ તમારા અને તમારા પરિવાર માટે કોરોના નામના રાક્ષસ સામે વગર હથિયારે સતત યુદ્ધ લડી રહ્યા છે। આ કોરોના યોદ્ધાઓને પોતાના જીવનું જોખમ છે, પોતાના પરિવારની ચિંતા છે, પોતાના પરિવારથી દૂર છે, પરંતુ આ વીર યોદ્ધાઓ માટે તો જિલ્લાના લોકોની સુરક્ષા જ સર્વોપરી છે, તેથી કોઈ ડર કે ભય વિના સતત કોરોના નામના રાક્ષસ સામે લડી રહ્યા છે। સલામ છે મારા બનાસકાંઠા જિલ્લાના કોરોના યોદ્ધાઓને, વંદન છે મારા જિલ્લાની આ માટીને જેને આવા યોદ્ધાઓ જન્મ આપ્યો છે, જે જિલ્લાવાસીઓને બચાવવા માટે વગર હથિયારે પોતાનો જીવ હથેળીમાં લઈને કોરોના સામે જંગ લડી રહ્યો છે। બનાસકાંઠાની ધરતી પરથી પ્રસારિત થતી ન્યૂઝ પોઈન્ટ ચેનલનો હંમેશા સાચાને સાચું બતાવે છે અને ખોટાને ખોટું, પછી ભલેને સામે તંત્ર કે મોટા માથાઓ કેમ ના હોય। આ દ્રશ્યો છે આપણા બનાસકાંઠા જિલ્લાના, જે હંમેશા ભાગતો દોડતો અને હરણફાળ ભરતો હતો, પરંતુ આ કોરોના નામના રાક્ષસના લીધે આપણો જિલ્લો થંભી ગયો છે। આ લોકો વિનાના ખાલીખામ રસ્તાઓ અને બજારોના દ્રશ્યો પીડા પહોંચાડનાર અને દુઃખ દઈ રહ્યા છે, પરંતુ કોરોના નામના રાક્ષસને યુદ્ધમાં હરાવવા આ દ્રશ્યો જરૂરી છે, આ લોકડાઉન જરૂરી છે, જેથી આપણા બનાસવાસીઓ કોરોના સામે જંગ જીતી શકે છે। ફરી એકવાર આ કોરોનાના નામના રાક્ષસ સામે પોતાના જીવ જોખમમાં મૂક્યા વગર હથિયારે જંગ લડત ડોક્ટરો, પત્રકારો, સરકારી અધિકારીઓ અને સફાઈ કામદારો નામના કોરોના યોદ્ધાઓને ન્યૂઝ પોઈન્ટ ચેનલની ટીમ વંદન સાથે સેલ્યુટ કરે છે। ન્યૂઝ પોઈન્ટ ચેનલના પત્રકારો તો ફરજના ભાગરૂપે બહાર નીકળીને તમારા સુધી સચોટ અને સત્ય સમાચાર રૂપી અહેવાલો પહોંચાડીને જિલ્લાની સેવા કરી રહ્યા છે, પરંતુ તમે તમારા પરિવાર સાથે ઘરમાં જ રહીને કોરોના નામના રાક્ષસને હરાવવા કોરોના યોદ્ધાઓને સાથ આપો। પહેલાં મારી લાઈફ ઘરે હતી અને પ્રાઇવેટ જોબ કરતી હતી, હવે પછી હું પોલીસમાં લાગી ત્યાંથી જૂનાગઢમાં ટ્રેનિંગ આવી, જૂનાગઢની ટ્રેનિંગ 2 મહિના ભરે અને મારી નાની બેબી
ત્યારે 1 મહિનાની હતી એના પછી આ કોરોના વાયરસ કોરોના રોગ નીકળ્યો એટલે મારે ટ્રાન્સફર કરીને જૂનાગઢથી અમને મોકલીને અમીરગઢ મોકલ્યા અમીરગઢથી હાલ અમે ઇકબાલગઢ ત્યાં નોકરી બચાવી છે નોકરી 24 કલાકની હોય છે છતાં પણ મુશ્કેલીમાં રહીને અમે બધા લોકોને ઘરમાંથી બહાર નીકળવા દેતા નથી પછી હાલના લોકોને પણ અમે એટલું જ કહીએ છીએ કે જે તમે ઘરમાં રહો તો સુરક્ષિત રહો બહાર નીકળશો નહીં અમે બાળક મારી જોડે હાલ 5 મહિનાનું મારું બાળક છે એને સવારે વહેલા ઉઠીને એને લઈને આવું અને કઈ રીતે એને રાખું છતાં પણ હું એને જોડે લઈને આવી અને હું નોકરી બજાવું છું તમે પણ ઘરમાં રહો અને બાળકોને સુરક્ષિત રાખો અને જે અમારી નોકરી છે એ અમે હાલ બચાવી છે મારું નામ ચૌહાણ હિનાબેન શૈલેષભાઈ ગામ અજાપુર મોટા હાલમાં કોરોના વાયરસે માજા મૂકી છે ત્યારે આવા સમયે સરકાર દ્વારા સમગ્ર દેશમાં લોકડાઉન અપનાવ્યો છે અને તેવા સમયમાં પરિસ્થિતિને કાબૂમાં રાખવા માટે ખરેખર જે પોલીસના યુવાનો ખરે પગે એમની ફરજ નિભાવી રહ્યા છે તે પણ એક માનવ છે પરંતુ રાષ્ટ્ર સેવા સમજીને પોતાની જાનને જોખમમાં મૂકીને પણ ખરેખર જનતાની સેવા કરવા માટે ખરે પગે તૈયાર રહ્યા ફરજ બજાવી રહ્યા છે તો ખરેખર જનતાએ પણ તેમની કદર કરીને લોકડાઉનનો પૂરેપૂરો અમલ કરવો જોઈએ એવું મારું માનવું છે અને જેટલો બને તેટલો પોલીસ તંત્રને સરકારના આદેશ અનુસાર લોકડાઉનનું પાલન કરવું જોઈએ અને આપના વિસ્તારમાં જે તે ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને ખરેખર માન વેર એમનું સન્માન કરવું જોઈએ કોરોના જેવી વૈશ્વિક બીમારી આજે પૂરા સંસારમાં ચાલી રહી છે એ બદલ જે ધાનેરાની પોલીસ કર્મીઓ સેવા આપી રહ્યા છે તે બદલ હું ધાનેરાની તમામ પોલીસ કર્મીઓને ખૂબ ખૂબ બિરદાવું છું અને ખૂબ ખૂબ એમનો આભાર માનું છું ખરેખર એમની સેવા ખૂબ જ આવકાર છે અને હું તમામ ધાનેરાની જનતા વતી એમનો આભાર માનું છું કે પોતાના પરિવારથી દૂર પોતાના છોકરાઓ અને પોતાની ફેમિલીને છોડીને 24 કલાક અમારી સેવા માટે હાજર રહ્યા છે એના માટે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું